નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ. મહેસાણા જિલ્લાના ઉનાવામાં આવેલ વિશ્વવિખ્યાત અને ગુજરાતમાં હિન્દુ મુસ્લિમ દરેક ધર્મના માનનારા લોકોનું આસ્થાનું કેન્દ્ર એટલે હજરત મીરા સૈયદ અલી દાતાર, કે જેઓનું ઉર્સ મુબારક મોહરમ પછીના સફર માસના પહેલા ચાંદમાં ઉજવાય છે. પરંતુ આજે ચાંદ ના થવાથી આવતીકાલે ઉર્સ અને સંદલ શરીફ મનાવવામાં આવશે, જેથી અનેક લોકો ઉર્સ અને સંદલ શરીફમાં હાજરી આપવા ભારત દેશના ખૂણે ખૂણાથી આવ્યા હતા. જેમને રોકાણ કરવું પડ્યું હતું ત્યારે નજીકથી આવેલા લોકો પોતાના ઘરે પરત ફર્યા હતા. આ પ્રસંગે વિવિધ જગ્યાના લોકો દર્શન કરવા આવેલા લોકો માટે રહેવા જમવા તેમજ પાણીના મોટી સંખ્યામાં લોકોને દ્વારા કેમ્પ એટલે કે લંગર લગાવવામાં આવ્યા હતા. તેમાં પણ કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર લોકોએ સેવાનો લાભ લીધો હતો, જેમાં મોરબીથી પીર એટલે કે ધર્મગુરુ પણ આવ્યા હતા અને ખેરાલુ તેમજ આસપાસના વિસ્તારોના તેમના મુરીદો પણ મોટી સંખ્યામાં ઉનાવા પહોંચ્યા હતા. પરંતુ તેમણે પણ આવતીકાલે શુક્રવારે જવાનું નક્કી કર્યું હતું, જ્યારે ઉનાવા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તો આવો જોઈએ દરગાહના ચેરમેન વારિસ અલી શું કહી રહ્યા છે. શું નામ છે બાપુ તમારું? નામ જે ચાર નામ ની વારામાં શું કહેશો આપ? મારું નામ સૈયદ વારિસ અલી અહમદી છે. હું મીરાદાદા દરગાહ ટ્રસ્ટનો ઘણા વર્ષોથી ચેરમેન છું અને દાતાની દરગાહની સેવા આપી રહ્યો છું. આજે મીરાદ અલી દાતાનો ઉર્સનો અયામ શરૂ થયો છે. આજ 29 તારીખ છે, ચાંદ થયો નથી એટલે કાલે ચાંદરા છે અને મીરા દાતાર દરગાહનો કાલે સવારે 4 વાગે સંદલ થશે, ઉસલ થશે અને કાલે દાતાનો ઉર્સ ઉજવવામાં આવશે.